હવે આપણે લાસ્ટ લેક્ચરમાં છેલ્લે સરવાળા બાદબાકીમાં ત્રુટી શીખ્યા હતા. સરવાળા અને બાદબાકીમાં ત્રુટી, એના માટે વાક્ય કયું યાદ રાખવાનું? જ્યારે બે ભૌતિક રાશિઓનો સરવાળો કે બાદબાકી કરવામાં આવે, બે ભૌતિક રાશિઓનો શું કરવાનો આવે, સરવાળો કે બાદબાકી કરવામાં આવે, ત્યારે અંતિમ પરિણામમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટી, અંતિમ પરિણામમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ એ દરેક ભૌતિક રાશિમાં મળતી નિરપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર હોય છે. અંતિમ પરિણામમાં જે પણ નિરપેક્ષ ત્રુટિ મળશે એ કઈ મળશે? દરેક પરિણામમાં દરેક ભૌતિક રાશિમાં મળતી નિરપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર. હવે કોઈ પણ ભૌતિક રાશિને કઈ રીતના દર્શાવે? ઝેડને દર્શાવવું હોય તો ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ, ઝેડ એટલે આ ઝેડનું સાચું મૂલ્ય, આ એની નિરપેક્ષ ત્રુટિ. એને દર્શાવવું હોય તો એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ, આ એનું સાચું મૂલ્ય, આ એની નિરપેક્ષ ત્રુટિ. બીનું સાચું મૂલ્ય, નિરપેક્ષ ત્રુટિ. અંતિમ પરિણામનો તો અહીંયા આગળ સરવાળો કરવો હોય તો સરવાળો થાય, પણ હંમેશા નિરપેક્ષ ત્રુટિનો પણ શું થાય? સરવાળો જ થાય. બાદબાકીની અંદર અલગ હતું. એક ઉદાહરણ આપણે શીખ્યા હતા કે થર્મોમીટર વડે બે પદાર્થના શું કરવામાં આવે છે? તાપમાન માપવામાં આવ્યા. પહેલાંનું તાપમાન આટલું મળ્યું, બીજાનું આટલું મળ્યું. બંને પદાર્થોના તાપમાનનો તફાવત, તાપમાનનો તફાવત ટી એટલે ટી ટુ માઇનસ ટી વન, ટી ટુની કિંમત મૂકી ટી વનની કિંમત. સાચા મૂલ્યની તો તફાવત શોધવાનો હતો એટલે સાચા મૂલ્યની તો બાદબાકી થાય, પરંતુ નિરપેક્ષ ત્રુટિનો તો હંમેશા શું થાય? સરવાળો. નિરપેક્ષ ત્રુટિનો હંમેશા શું થાય? સરવાળો. એટલે જવાબ મળશે 30° પ્લસ ઓર માઇનસ 1° સેલ્સિયસ. હંમેશા યાદ રાખવાનું, સરવાળા અને બાદબાકીની અંદર નિરપેક્ષ ત્રુટિનો તો હંમેશા શું થશે? સરવાળો જ થશે. હવે સાપેક્ષ ત્રુટિ શોધવી હોય તાપમાનની, ડેલ્ટા ટી બાય ટી શું થાય? 1/30. લા જવાબ આવશે પ્રતિશત ત્રુટિ. પ્રતિશત ત્રુટિ શોધવા માટે શું કરવું પડે? આને જે સાપેક્ષ ત્રુટિ શોધી હોય એના ગુણ્યા 100. ચલો આજે એક એક્સ્ટ્રા દાખલો જ ગણાવ. કઈ રીતેની છે રકમ સમજો. અવરોધ R1 બરાબર 100 ± 3 ઓહ્મ અને અવરોધ R2 બરાબર 200 ± 4 ઓહ્મ ને કેવી રીતના જોડવામાં આવ્યા? શ્રેણીમાં જોડવામાં આવ્યા. તો સમતુલ્ય અવરોધમાં રહેલી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ શોધો. હવે સૌથી પહેલા તો લખીએ, R1 અને R2 ના શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ R હોય તો, R1 અને R2ના શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ R હોય તો R બરાબર, પહેલાં તો સૂત્ર શું થશે? R1 પ્લસ R2. ચલો Rને શું લખાશે? R પ્લસ ઓર માઇનસ ડેલ્ટા R. R1ની જગ્યાએ તો કિંમત છે 100 ± 3 ઓહ્મ વત્તા R2ની કિંમત કેટલી છે? 200 ± 4 ઓહ્મ. હવે શું થાય? સાચા મૂલ્ય અહીંયા સરવાળો હતો તો સાચા મૂલ્યનો તો સરવાળો જ થાય, નિરપેક્ષ ત્રુટિનો તો હંમેશા સરવાળો થાય, બાદબાકીમાં પણ શું થાય? એનો તો સરવાળો જ થાય. એટલે આનું શું થશે? 100 + 200 વચ્ચે પ્લસ ઓર માઇનસ 3 ઓહ્મ વત્તા 4 ઓહ્મ, એટલે ટોટલ થશે 100 અને 200 300 ± 7 ઓહ્મ. 300 ± 7 ઓહ્મ. તો એનો મતલબ આ સમતુલ્ય અવરોધનું કયું મૂલ્ય થયું? સાચું મૂલ્ય. અને આ સમતુલ્ય અવરોધની શું થઈ? મહત્તમ નિરપેક્ષ ત્રુટિ. આપણને પહેલો પ્રશ્ન એવો પૂછે, સમતુલ્ય અવરોધની મહત્તમ નિરપેક્ષ ત્રુટિ શોધો. તો લખીશું, માટે સમતુલ્ય અવરોધની મહત્તમ નિરપેક્ષ ત્રુટિ બરાબર 7 ઓહ્મ. ફરીથી એક વખત, R1 અને R2 ને શ્રેણીમાં જોડ્યા છે, શ્રેણીમાં જોડો એટલે અવરોધોનો શું થાય? સરવાળો. તો R1 અને R2 ના શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ R હોય તો R બરાબર શું લખાય? પહેલાં તો R1 વત્તા R2, આપણે 10મા ધોરણમાં શીખીને આવ્યા છે. હવે R ને શું લખાય? એનું સાચું મૂલ્ય પ્લસ ઓર માઇનસ તેની નિરપેક્ષ ત્રુટિ. હવે R1 અને R2 ના તો મૂલ્યો આપેલા જ છે લખ્યા. જો બે ભૌતિક રાશિનો સરવાળો કરતા હોય તો સાચા મૂલ્યનો તો સરવાળો થાય, પરંતુ આપણે એવું વાક્ય શીખ્યા કે તેની સમતુલ્ય અવરોધમાં ઉદ્ભવતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ, બંનેની નિરપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર. તો આની નિરપેક્ષ ત્રુટિ અને આની નિરપેક્ષ ત્રુટિનો શું કર્યો? સરવાળો. એટલે ટોટલ જવાબ મળ્યો 300 ± 7 ઓહ્મ. તો એનો મતલબ આ એવું થયું, સમતુલ્ય અવરોધનું સાચું મૂલ્ય આ સમતુલ્ય અવરોધની મહત્તમ નિરપેક્ષ ત્રુટિ 7 ઓહ્મ. હવે શું શોધવાનું છે?
પ્રતિશત ત્રુટિ સહિત દર્શાવો. સમતુલ્ય અવરોધ અને પ્રતિશત ત્રુટિ, એટલે સૌથી પહેલા પ્રતિશત ત્રુટિ શોધવાની. હવે પ્રતિશત ત્રુટિ શોધવા માટે પહેલા તો શું કરવું પડે, સાપેક્ષ ત્રુટિ. સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા આર બરાબર શું લખાય, ડેલ્ટા આર પ્લસ આર. ચલો કઈ રીતના લખાશે સમજીએ. સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા આર બરાબર સૂત્ર શું છે, ડેલ્ટા આર બાય આર. ડેલ્ટા આર તરીકે કેટલું આવ્યું, સાત, અને કેપિટલ આર તરીકે કેટલું થશે, ત્રણસો. તમે સાત ભાગ્યા ત્રણસો કરશો, સાત ભાગ્યા ત્રણસો, એટલે તમારો જવાબ આવતો હશે 0.023. 0.023 આ તો થઈ એની સાપેક્ષ ત્રુટિ. મારે શોધવાની હતી હજી પ્રતિશત ત્રુટિ. પ્રતિશત ત્રુટિ બરાબર શું થાય, ડેલ્ટા આર ગુણ્યા સો અને પાછળ ટકા. ડેલ્ટા આર ગુણ્યા સો પાછળ ટકા. ચલો ડેલ્ટા આરની કિંમત 0.023 ગુણ્યા સો ટકા. બે જીરો છે તો બે અંક પાછળ પોઈન્ટ જતો રહે, આ પોઈન્ટ અહીંયા જતો રહેશે, કેટલા ટકા થશે, 2.3%. 2.3%. તો આનો મતલબ એવો થાય, સમતુલ્ય અવરોધને પ્રતિશત ત્રુટિ સહિત દર્શાવતા અવરોધને પ્રતિશત ત્રુટિ સાથે દર્શાવતા શું લખાશે, આર બરાબર. એનું સાચું મૂલ્ય કેટલું હતું, 300. હવે અહીંયા આગળ કઈ રીતના દર્શાવેલું હતું, એને મહત્તમ નિરપેક્ષ ત્રુટિ છે સાચું મૂલ્ય. હવે એને પ્રતિશત ત્રુટિ છે, એટલે અહીંયા પ્લસ ઓર માઇનસ એ ટકા દર્શાવી દેવાના ડાયરેક્ટ પ્રતિશત ત્રુટિના. એટલે આર બરાબર 300 પ્લસ ઓર માઇનસ 2.3%. 300 પ્લસ ઓર માઇનસ 2.3%. આ શું થયું કહેવાય, સમતુલ્ય અવરોધને આપણે પ્રતિશત ત્રુટિ સાથે દર્શાવ્યું કહેવાય. ફાઇનલ અહીંયા સુધીનો ભાગ ખબર પડશે કઈ રીતના સમતુલ્ય અવરોધને પ્રતિશત ત્રુટિ સહિત દર્શાવશ. તમે જેમ જેમ પ્રેક્ટિસની અંદર ઊંડા ઉતરશો, તમે અત્યાર સુધી 9, 10, 11, 9, 10 અથવા તો તમે કોમર્સ જુઓ તો કોમર્સની અંદર 7 વિષય આવે. કોમર્સની અંદર 7 વિષય, 10મા ધોરણમાં ભણતા હતા તો 6 વિષય, 9મા ધોરણમાં તો હિન્દી પણ હતું 7 વિષય, બરાબર છે, ઘણા બધા વિષય આવે. જ્યારે અત્યારે 11 સાયન્સ 12 સાયન્સમાં ફક્ત 3 જ વિષય, ઘણાને વિચારો 3 જ વિષય ભણવાના. હું હજી કહું છું, એકની એક રકમને 5 વખત વાંચો, 5 વખત સમજો. આનું તમે વારંવાર વારંવાર રિપીટેશન કરશો ત્યારે તમને હજી વધારે ને વધારે અંદર ખબર પડશે. હું તમને એક ઉદાહરણ આપું. તમે દરેક જણાએ ગોલમાલ પિક્ચર જોયું છે, સૌથી પહેલું ગોલમાલ, સૌથી પહેલું ગોલમાલ, 2, 3, 4 નહીં, સૌથી પહેલું ગોલમાલ. તમે એ ગોલમાલ પિક્ચરને પહેલી વખત જુઓ તો તમને અમુક જ કોમેડી ખબર પડે, બીજી વખત જુઓ તો હજી અંદરથી કંઈક નવી કોમેડી ખબર પડે, ત્રીજી વખત જુઓ તો હજી વધારે ખબર પડે. બસ આ ફિઝિક્સ કે કોઈ પણ સાયન્સના સબ્જેક્ટ એવા જ છે. તમે પહેલી વાર જોશો, પહેલી વાર આને સમજવાની કોશિશ કરશો એટલે ખબર પડશે, પણ ક્યાંક આની અંદર એવું હશે કે 70%, 80% ખબર પડશે. વિદ્યાર્થીની પોતાની કેપેબિલિટીને આધારે એને ખબર પડશે. કોઈક બહુ હોશિયાર વિદ્યાર્થી હોય, એકદમ શાંતિથી સમજ્યો હોય, પોતાની રીતનું મગજ દોડાવે તો પહેલી વારમાં પણ 90-95% ખબર પડી જાય. પણ એક એવરેજ કહું, એવરેજ સ્ટુડન્ટ માટે તો પહેલી વારમાં 75-80%, 70% ખબર પડે. બીજી વખત આની આ વસ્તુને જોશો, સમજશો એટલે તમને હજી કંઈક વધારે ખબર પડશે, હજી વધારે ખબર. એમ થતાં થતાં તમારું ફિઝિક્સ પરફેક્ટ થશે. ટૂંકમાં આ બધી જ વસ્તુને સમજવાની કોશિશ કરવાની જાતે પણ પોતાએ, બરાબર છે. ચલો હવે આપણે સરવાળા બાદબાકીની અંદર ત્રુટિ જોઈ હતી, સરવાળા બાદબાકીમાં ત્રુટિ. હવે ગુણાકાર ભાગાકારની અંદર કોઈ પદ આપ્યા હોય તો એમાં ત્રુટિ કઈ રીતના થાય, ગુણાકાર અને ભાગાકારમાં ત્રુટિ. ગુણાકાર અને ભાગાકારમાં ત્રુટિ. ચલો વાક્ય શું છે, બે ભૌતિક રાશિઓ, જ્યારે બે ભૌતિક રાશિઓનો ગુણાકાર કે ભાગાકાર કરવામાં આવે, જ્યારે બે ભૌતિક રાશિઓનો, બે ભૌતિક રાશિઓનો ગુણાકાર કે ભાગાકાર કરવામાં આવે ત્યારે અંતિમ પરિણામમાં મળતી, અંતિમ પરિણામમાં ઉદ્ભવતી મહત્તમ સાપેક્ષ ત્રુટિ, મહત્તમ સાપેક્ષ ત્રુટિ, જ્યારે બે ભૌતિક રાશિઓનો ગુણાકાર કે ભાગાકાર કરવામાં આવે ત્યારે અંતિમ પરિણામમાં ઉદ્ભવતી મહત્તમ સાપેક્ષ ત્રુટિ એ દરેક ભૌતિક રાશિમાં ઉદ્ભવતી,
ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટીના સરવાળા બરાબર હોય છે. જ્યારે બે ભૌતિક રાશિઓનો ગુણાકાર કે ભાગાકાર કરવામાં આવે ત્યારે અંતિમ પરિણામમાં ઉદ્ભવતી મહત્તમ સાપેક્ષ ત્રુટી એ દરેક ભૌતિક રાશિમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટીના સેના બરાબર હોય છે? સરવાળા બરાબર હોય છે. ચલો હવે તમને અહીંયા એક્સપ્રેશન દ્વારા ઇક્વેશન દ્વારા સમજાવું. ચલો શું કહેવા માંગે છે? ધારો કે બે ભૌતિક રાશિ એ અને બીનો આપણે ગુણાકાર કરીએ છીએ. એ અને બીનો શું કર્યો? ગુણાકાર. અને અંતિમ પરિણામ કયું મળ્યું? ઝેડ. ત્યારે આ અંતિમ પરિણામમાં મળતી સાપેક્ષ ત્રુટી, સાપેક્ષ ત્રુટી એટલે શું? તમે પહેલી હતી નિરપેક્ષ ત્રુટી. જો ભૌતિક રાશિ ઝેડ હોય તો નિરપેક્ષ ત્રુટીને શેના વડે દર્શાવાય? ડેલ્ટા ઝેડ. પરંતુ સાપેક્ષ ત્રુટીને શેના વડે દર્શાવે? ડેલ્ટા ઝેડ બાય ઝેડ. ડેલ્ટા ઝેડ બાય ઝેડ. ત્યારે અંતિમ પરિણામમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટી ડેલ્ટા ઝેડ બાય ઝેડ એ દરેક ભૌતિક રાશિમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટી એમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટી ડેલ્ટા એ બાય એ, બીમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટી ડેલ્ટા બી બાય બી એના શેના બરાબર હોય છે? સરવાળા બરાબર હોય છે. બે ભૌતિક રાશિઓનો ગુણાકાર કરવામાં આવે ત્યારે અંતિમ પરિણામમાં મળતી સાપેક્ષ ત્રુટી, હવે ઝેડની સાપેક્ષ ત્રુટીને શું કહેવાય? ડેલ્ટા ઝેડ બાય ઝેડ. એ કઈ રીતના હોય છે? ડેલ્ટા એ બાય એ વત્તા ડેલ્ટા બી બાય બી બરાબર. એ જ રીતે જો ઝેડ બરાબર એ ભાગ્યા બી હોય, બે ભૌતિક રાશિનો શું કર્યો હોય? ભાગાકાર. ત્યારે અંતિમ પરિણામમાં મળતી સાપેક્ષ ત્રુટી ડેલ્ટા ઝેડ બાય ઝેડ એ શેના બરાબર હોય છે? દરેક ભૌતિક રાશિમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટીના સરવાળા બરાબર. ડેલ્ટા એ બાય એ વત્તા ડેલ્ટા બી બાય બી. ફાઇનલ ખબર પડશે કઈ રીતના? બે ભૌતિક રાશિનો ગુણાકાર કે ભાગાકાર કરવામાં આવે ત્યારે અંતિમ પરિણામમાં મળતી સાપેક્ષ ત્રુટી એ દરેક ભૌતિક રાશિમાં, એટલે કે એ અને બી દરેક ભૌતિક રાશિમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટીના સરવાળા બરાબર હોય છે. સાપેક્ષ ત્રુટી એટલે કઈ? તો આરની સાપેક્ષ ત્રુટી કહીએ તો ડેલ્ટા આર બાય આર, એની સાપેક્ષ ત્રુટી કહીએ તો ડેલ્ટા એ બાય એ, બીની કહીએ તો ડેલ્ટા બી બાય બી. આ રીતે થશે સાપેક્ષ ત્રુટી. કમ્પ્લીટ ખબર પડશે. હવે ઘાતાંકવાળા પદોના કિસ્સામાં ત્રુટી કઈ રીતના શોધી શકાય? ઘાતાંકવાળા પદોના કિસ્સામાં ત્રુટી ઘાતાંકવાળા પદોના કિસ્સામાં ત્રુટી હવે આની અંદર કોઈ આપણે આવું વાક્ય નથી લખવાનું, ખાલી એક વસ્તુ સમજવાની છે કે જો ઝેડ બરાબર એની એન ઘાત આપી હોય, એની એન ઘાત, તો શું થશે? આ અંતિમ, હવે જરૂરી નથી ખાલી એની એન ઘાત, સાથે ચલો એવું કહી દઉં કે એની એન ઘાત અને બીની એમ ઘાત, આ ઘાતાંકવાળા પદ થઈ ગયા. ઘાતાંકવાળા શું થઈ ગયા? પદ. ઘણા બધા સૂત્રો આવશે તમને, ધારો કે નળાકારનું કદ માપવાનું પૂછાય, નળાકારનું કદ. હવે નળાકારના કદ, આપણે નળાકારનું ઘનફળ 10મા ધોરણમાં ચેપ્ટર શીખ્યા હતા, નળાકારનું ક્ષેત્રફળ 2πrh, નળાકારનું ઘનફળ πr²h, એમાં પાઈ તો અચળ છે, આર સ્ક્વેર અને એચ, આરની બે ઘાત હતી, તો એ ઘાતાંકવાળા પદ થયા. ઘાતાંકવાળા પદોના કિસ્સામાં ત્રુટી કઈ રીતના થાય? બસ આ જ રીતે, આ એ અને બી તો ગુણાકારમાં જ કહેવાય, પણ ઘાતને ક્યાં લઈ આવે? આ સાપેક્ષ ત્રુટીની આગળ. એટલે થશે શું? તમે જુઓ ડેલ્ટા ઝેડ બાય ઝેડ, ડેલ્ટા ઝેડ બાય ઝેડ બરાબર આ એન ઘાત આગળ આવશે, એન ઘાત આગળ ડેલ્ટા એ બાય એ વત્તા એમ ઘાત આગળ ડેલ્ટા બી બાય બી. ઘાતાંકવાળું પદ જે ઘાત હશે એ ક્યાં આવી જશે? સાપેક્ષ ત્રુટીની સાથે ગુણાકારમાં. ડેલ્ટા ઝેડ બાય ઝેડ બરાબર એન આગળ ડેલ્ટા એ બાય એ વત્તા એમ ટાઈમ્સ ડેલ્ટા બી બાય બી. કમ્પ્લીટ ખબર પડશે. હવે આ વસ્તુને આપણે એક્ઝામ્પલની અંદર કન્વર્ટ કરીશું એટલે તમને વધારે સમજણ પડશે કે કઈ રીતના આને રિલેટેડ એક્ઝામ્પલ. હવે હું આને રિલેટેડ બધા જ તમને 5 થી 6-7 એક્ઝામ્પલ ગણાવી દઈશ આજના લેક્ચરની અંદર, એટલે તમને બધી જ ખબર પડતી જશે. ચલો હવે હું એક્ઝામ્પલની રકમ લખીશ એટલે તમને વચ્ચે 2 મિનિટ માટે એમસીક્યુ, અરે એક્ઝામ્પલ, અરે આ વિડીયોઝ પોસ્ટ થઈ જશે. ચલો ઉદાહરણ નંબર 9, તમારી એનસીઆરટીનો પહેલાં તો શરૂઆતમાં એનસીઆરટીના જ દાખલા કરાવીશ, સાથે ઘણા બધા આપણે એક્સ્ટ્રા એક્ઝામ્પલ જોતા જઈશું. અવરોધ આર બરાબર વી અપોન આઈ, આપણે 10મા ધોરણની અંદર આ ચેપ્ટર અવરોધનું સૂત્ર શીખીને આવ્યા છે. અવરોધનું સૂત્ર આર બરાબર વી અપોન આઈ ઓમના નિયમમાં આવતું હતું, જ્યાં વીનું મૂલ્ય કેટલું છે? 100±5 વોલ્ટ, 100±5, એટલે આ વીનું સાચું મૂલ્ય, આ વીના મૂલ્યની નિરપેક્ષ ત્રુટી ડેલ્ટા વી. આને શું કહેવાય? વી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા વી,
એ જ રીતે આઈ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા આઈ, તો આરમાં પ્રતિશત ત્રુટિ શોધો. હવે સૌથી પહેલાં તો આ સૂત્ર શું છે, આર બરાબર વી અપોન આઈ. આ બે ભૌતિક રાશિનો શું કર્યો છે, ભાગાકાર. આપણે જેમ અહીંયા આગળ એ અને બીનો ભાગાકાર કર્યો હતો અને અંતિમ પરિણામ ઝેડ મળ્યું હતું, એ જ રીતે અહીંયા વી અને આઈનો ભાગાકાર કર્યો અને અંતિમ પરિણામ કયું મળ્યું, આર. જ્યારે બે ભૌતિક રાશિનો ભાગાકાર કરવામાં આવે ત્યારે અંતિમ પરિણામમાં મળતી સાપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ એટલે ડેલ્ટા આર બાય આર, ડેલ્ટા આર બાય આર, એ દરેક ભૌતિક રાશિમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર હોય છે ડેલ્ટા વી બાય વી વત્તા ડેલ્ટા આઈ બાય આઈ. ડેલ્ટા આર બાય આર એટલે કે આ આરની પ્રતિશત ત્રુટિ થઈ, આરની સાપેક્ષ ત્રુટિ, સોરી આરની સાપેક્ષ ત્રુટિ એ આ બંનેની સાપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર. ચલો હવે કિંમતો મૂકીએ, ડેલ્ટા વીની કિંમત તો કેટલી છે, પાંચ. વીનું સાચું મૂલ્ય કેટલું છે, સો, વત્તા ડેલ્ટા આઈનું મૂલ્ય 0.2, આઈનું મૂલ્ય કેટલું છે, 10. કમ્પ્લીટ ખબર પડી છે દરેકને ફાઇનલ. ચલો બે અંક આગળ પોઈન્ટ. હવે એક અંક તો છે, બીજા અંક તરીકે અહીંયા 0 મૂકવો પડે એટલે આનો જવાબ કેટલો થશે, 0.05. બે અંક આગળ પોઈન્ટ આવી ગયો. ચલો આમાં તો એક અંક આગળ પોઈન્ટ એટલે આ પોઈન્ટ અહીંયા જતો રહેશે એટલે વત્તા શું થશે, 0.02. 0.02 ટોટલ જવાબ કેટલો થયો, 0.07. 0.05 વત્તા 0.02 જવાબ કેટલો થશે, 0.07. તો આ તો કઈ ત્રુટિ થઈ, આરના મૂલ્યની સાપેક્ષ ત્રુટિ. બે ભૌતિક રાશિનો ગુણાકાર કે ભાગાકાર કરવાનો હોય ત્યારે અંતિમ પરિણામમાં મળતી સાપેક્ષ ત્રુટિ. હવે યાદ રાખજો, સાપેક્ષ ત્રુટિ એટલે શું, ડેલ્ટા આર બાય આર. કોઈ પણ ભૌતિક રાશિ વી હોય ને તો એને કઈ રીતના દર્શાવ્યું, વી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા વી, એટલે આ એનું સાચું મૂલ્ય, આ એની નિરપેક્ષ ત્રુટિ. જો હું ડેલ્ટા વી બાય વી કરું, ડેલ્ટા વી બાય વી એટલે આ મને એની સાપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિને 100 વડે ગુણીએ એટલે પ્રતિશત ત્રુટિ. તો હવે મારે તો અવરોધની પ્રતિશત ત્રુટિ શોધવાની હતી, તો આને શેના વડે ગુણી, 100 વડે. તો આરમાં પ્રતિશત ત્રુટિ બરાબર શું લખાય, ડેલ્ટા આર બાય આર ગુણ્યા 100 અને પાછળ ટકા, જેમ આપણે ઓલો ડેલ્ટા કરતા ને, ડેલ્ટા આર ગુણ્યા 100%, વસ્તુ એની જ થઈ. ચલો આની કિંમત તો કેટલી છે, 0.07. તો 0.07 ગુણ્યા 100%, 100 છે એટલે બે અંક પાછળ પોઈન્ટ આ જતો રહેશે, આ જતો રહેશે એટલે 7 વધશે ખાલી, એટલે જવાબ કેટલો આવશે, 7%. તો અવરોધમાં પ્રતિશત ત્રુટિ કેટલી થશે, 7%. ફાઇનલ ખબર પડશે. એનસીઆરટીનો ઉદાહરણ નંબર કયો હતો, 9મો. હવે સ્વાદ ઉદાહરણ નંબર 11માં શું આપ્યું છે, ચલો એ તો રકમ અહીંયા તમારી સામે જ લખી નાખીશ. ઉદાહરણ નંબર 11 શું છે, ઝેડ બરાબર એની 4 ઘાત બીની 1/3 ઘાત છેદમાં સી અને ડીની 3/2 ઘાત હોય તો ઝેડમાં સાપેક્ષ ત્રુટિ શોધો. રકમ લખેલી છે ખાલી, ઝેડનું સૂત્ર એની 4 ઘાત બીની 1/3 ઘાત સી ડીની 3/2 ઘાત હોય તો ઝેડમાં સાપેક્ષ ત્રુટિ શોધો. અહીંયા બધી ભૌતિક રાશિઓ કેવી રીતના છે, ગુણાકાર ભાગાકાર સાથે ઘાત આપી છે, તો બસ આપણે ખાલી સૂત્ર જ લખવાનું છે કે ડેલ્ટા ઝેડ બાય ઝેડ એટલે આ ઝેડની કઈ ત્રુટિ થઈ ગઈ, સાપેક્ષ ત્રુટિ. ગુણાકાર ભાગાકારમાં જે બધી ભૌતિક રાશિઓ અહીંયા આગળ, તો સરવાળો થાય સાપેક્ષ ત્રુટિનો, ડેલ્ટા એ બાય એ, ડેલ્ટા બી બાય બી, ડેલ્ટા સી બાય સી, ડેલ્ટા ડી બાય ડીનો સરવાળો થાય. પણ ઘાત ક્યાં આવશે આગળ, એટલે 4 ટાઈમ્સ ડેલ્ટા એ બાય એ પ્લસ 1/3 ટાઈમ્સ ડેલ્ટા બી બાય બી પ્લસ ડેલ્ટા સી બાય સી, કેમ સીની તો એક જ ઘાત હતી એટલે ઘાત ક્યાંય આગળ આવે નહીં, વત્તા 3/2 ટાઈમ્સ ડેલ્ટા ડી બાય ડી. તો આ શું થઈ ગઈ, કહેવાય ઝેડના મૂલ્યની સાપેક્ષ ત્રુટિ, ઝેડના મૂલ્યની સાપેક્ષ ત્રુટિ. ફાઇનલ ખબર પડશે દરેક વિદ્યાર્થીને કઈ રીતના આ એક્ઝામ્પલ થયો અહીંયા સુધીનો ભાગ. ચલો હવે હું તમને કેટલાક એક્સ્ટ્રા દાખલા માટે રકમ લખું છું. ચલો રકમ કંઈક આ પ્રકારની છે, પદાર્થની ઘનતા માપવાના પ્રયોગમાં, પદાર્થની શું માપવામાં આવે છે, ઘનતા, એ ઘનતા માપવાના પ્રયોગમાં પદાર્થનું દળ એમ બરાબર 3 ± 0.12 kg અને કદ વી બરાબર 10 ± 1 મીટર ઘન નોંધવામાં આવ્યું છે. તો ઘનતા, હવે ઘનતાનું એક સૂત્ર પણ તમને આપ્યું છે, ન આપ્યું હોય તો આપણને ખબર હોવી જોઈએ. આપણે ઘનતાનું પારિમાણિક સૂત્ર શીખ્યા, એમાં ઘનતાની વ્યાખ્યા આપણે શીખ્યા, દળ ભાગ્યા કદ. ઘનતાનું સૂત્ર કયું છે, દળ ભાગ્યા કદના માપનમાં આંશિક ત્રુટિ, આંશિકનું બીજું નામ કયું, સાપેક્ષ ત્રુટિ, અને પ્રતિશત ત્રુટિ શોધો. ચલો ઘનતાનું પહેલાં તો સૂત્ર છે, રો બરાબર એમ ભાગ્યા વી, દળ ભાગ્યા કદ. હવે બે ભૌતિક રાશિ કેવી રીતના રહેલી છે, ભાગાકાર.
ત્યારે જે અંતિમ પરિણામ મળ્યું એની સાપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અથવા તો એનું બીજું નામ આંશિક ત્રુટિ, ડેલ્ટા રો બાય રો, એ કઈ રીતના મળે? દરેક ભૌતિક રાશિની સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા એમ બાય એમ પ્લસ ડેલ્ટા વી બાય વી. ટૂંકમાં ઉપર જે આપણે આ કર્યું અવરોધ માટે આર બરાબર વી અપોન આઈ, જેમાં વીનું મૂલ્ય અને આઈનું મૂલ્ય આપ્યું હતું, બસ એવો જ દાખલો રો બરાબર એમ ભાગ્યા વી, જ્યાં એમ અને વી બંનેનું મૂલ્ય આપેલા છે. સેમ કોપી દાખલો થયો કહેવાય, બસ રકમ કંઈક અલગ પ્રકારની. બીજું, તમને આ સૂત્ર ન આપ્યું હોય, ખાલી આટલું લખ્યું તો પદાર્થની ઘનતાના માપનમાં, તો ઘનતાના માપનમાં, તો ઘનતાનું સૂત્ર યાદ હોવું જોઈએ કે ઘનતા રો બરાબર એમ ભાગ્યા વી, અને ત્યારબાદ સાપેક્ષ ત્રુટિ એ દરેક ભૌતિક રાશિની સાપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર. ચલો ડેલ્ટા એમનું મૂલ્ય, ડેલ્ટા એમનું મૂલ્ય કેટલું કહેવાય? 0.12 છેદમાં એમનું મૂલ્ય 3 વત્તા ડેલ્ટા વીનું મૂલ્ય કેટલું કહેવાય? 1 છેદમાં વીનું મૂલ્ય કેટલું કહેવાશે? 10. ખબર પડી છે. હવે 0.12 ભાગ્યા 3 કરો, 3 × 4 = 12 એટલે ચોક એટલે કઈ 0.4, એટલે આનો જવાબ કેટલો થશે? 0.04. તમે કેલ્સીની મદદથી પણ કરી શકો છો. 0.04 આનો જવાબ કેટલો થશે? એક અંક આગળ પોઈન્ટ, એટલે અત્યારે તો આ એકની પાછળ અહીંયા પોઈન્ટ કહેવાય, એક અંક આગળ પોઈન્ટ એટલે 0.1 કહેવાય, 0.1 અથવા તો 0.10 પણ કહી શકાય એને. 0.1 વત્તા 0.04 કરશો એટલે તમારો જવાબ આવશે 0.14. કેટલો આવશે? 0.14. આ શું થઈ? ઘનતાના મૂલ્યની અંદરની આંશિક ત્રુટિ. હવે મારે એની કઈ ત્રુટિ શોધવાની છે? પ્રતિશત ત્રુટિ. પ્રતિશત ત્રુટિનો મતલબ આ સાપેક્ષ ત્રુટિના ગુણ્યા 100 કરી અને ટકા. તો રોમાં અથવા તો ઘનતામાં પ્રતિશત ત્રુટિ, ઘનતાની પ્રતિશત ત્રુટિ બરાબર સૂત્ર શું થાય? ડેલ્ટા રો બાય રો ગુણ્યા 100 ટકા. ચલો આની કિંમત મૂકો, ડેલ્ટા રો બાય રોની કિંમત 0.14 × 100 ટકા. હવે પોઈન્ટ બે જીરો છે એટલે બે અંક પાછળ પોઈન્ટ જતો રહેશે એટલે કેટલા ટકા થઈ જશે? 14 ટકા. જવાબ થશે 14 ટકા. દાખલો આટલો જ હોય પણ એમસીક્યુમાં જ આ બધું પૂછાય, પણ આપણને ખબર પડવી જોઈએ, આની પ્રેક્ટિસ કરી હોય તો આપણને આવડે. ચલો હજી બીજો એક એક્સ્ટ્રા દાખલો જોઈએ. ચલો જુઓ શું છે રકમમાં. ગોળાના દ્રવ્યમાનની ઘનતા શોધવાના પ્રયોગમાં, ગોળાના દ્રવ્યમાનની ઘનતા શોધવાના પ્રયોગમાં એમના માપનની પ્રતિશત ત્રુટિ 0.26 ટકા. હવે પ્રતિશત ત્રુટિનું જ ઉલ્લેખ આપ્યું છે ડાયરેક્ટ કે દળના માપનની પ્રતિશત ત્રુટિ કેટલી છે? 0.26 ટકા. અને એની ત્રિજ્યાના માપનની પ્રતિશત ત્રુટિ કેટલી છે? 0.38 ટકા. તો ઘનતામાં પ્રતિશત ત્રુટિ કેટલી? હવે ચલો હું તમને સમજાવું શું છે. ઘનતાનું સૂત્ર શું? પહેલાં તો રો બરાબર દળ ભાગ્યા કદ, દળ ભાગ્યા કદ. પણ અહીંયા તો ગોળા માટેની વાત છે, ગોળાના કદનું સૂત્ર 4/3 πr³. તો એમ અપોન 4/3 πr³, એમ અપોન 4/3 πr³, આવું સૂત્ર થશે. ઘનતાનું સૂત્ર રો બરાબર દળ ભાગ્યા કદ, પણ ગોળાનું કદ, ગોળાના કદનું સૂત્ર આપણે 10મા ધોરણમાં શીખતા હતા, 4/3 πr³. હવે અહીંયા આગળ મને આ ઘનતાનું સૂત્ર થયું રો બરાબર એમ ભાગ્યા આર્ગન. આ 4/3 π એ તો એક નિશ્ચિત વેલ્યુ છે, કોઈ પણ નિશ્ચિત વેલ્યુની અંદર શું ક્યારેય ત્રુટિ હોઈ શકે, ભૂલ હોઈ શકે? હું ચારને એવું કહી શકાય કે બીજું કંઈ આડીઅવળી વેલ્યુ, 4 એટલે 4, એમાં ક્યારેય ભૂલ હોય નહીં. ટૂંકમાં અચળ વેલ્યુ જે હોય ને, અચળ વેલ્યુ, એમાં ક્યારેય ભૂલ ન હોય. ભૂલ કઈ હોય? કે કોઈ ભૌતિક રાશિમાં ભૂલ હોય. તો હવે અહીંયા આ બે ભૌતિક રાશિ છે કેવી રીતના રહેલી છે ભાગાકારમાં છે, એમ અને આર કેવી રીતના છે ભાગાકારમાં છે, કમ્પ્લીટ ખબર પડે છે શું થયું. એમ અને આર ભાગાકારમાં, ત્યારે શું થાય? ઘનતાની સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા રો બાય રો, ડેલ્ટા રો બાય રો બરાબર શું થાય? ડેલ્ટા એમ બાય એમ પ્લસ, હવે આ ઘાત ક્યાં આવી જાય પાછી આગળ, 3 ટાઈમ્સ ડેલ્ટા આર બાય આર. ફાઇનલ ખબર પડી છે. ફરીથી એક વખત, ઘનતાનું સૂત્ર, ઘનતાની ત્રુટિ શોધવાની છે પ્રતિશત ત્રુટિ, ઘનતાનું સૂત્ર દળ ભાગ્યા કદ, પણ ગોળાનું કદ 4/3 πr³. 4/3 π તો અચળ વેલ્યુ છે જેમાં ક્યારેય ત્રુટિ ન હોય, ક્યારેય ભૂલ ન હોય. 4 ને 4 જ કહેવાય, 3 ને 3 જ કહેવાય, પાઈની વેલ્યુ પાઈ જેટલી જ હોય, એમાં ક્યારેય ભૂલ ન હોય. ભૂલ ત્રુટિ કોની અંદર હોય? ભૌતિક રાશિમાં. હવે બે ભૌતિક રાશિ કેવી રીતના છે ભાગાકારમાં, સાથે ઘાતવાળું પદ પણ છે, ત્યારે અંતિમ પરિણામમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ એ દરેક ભૌતિક રાશિમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર. એમની સાપેક્ષ ત્રુટિ એટલે ડેલ્ટા એમ બાય એમ, આરની સાપેક્ષ ત્રુટિ એટલે ડેલ્ટા આર બાય આર, એના સરવાળા બરાબર. પણ ઘાત હોય તો એની ક્યાં આવે? આગળ. હવે મને તો આની પણ પ્રતિશત ત્રુટિની જ ડાયરેક્ટ જવાબ આપ્યો હતો, અને આની પ્રતિશત ત્રુટિ શોધવાની.
હું બંને બાજુ ગુણ્યા સો કરું, બંને બાજુ શું કરું ગુણ્યા સો, ડેલ્ટા રો બાય રો ગુણ્યા સો. આનો મતલબ શું થાય? આ બાજુ આખા પદને મેં આ બાજુ સો વડે ગુણ્યા તો આ બાજુ પણ આખા પદને સો વડે ગુણવાના, આખા પદને સો વડે ગુણવાના એટલે એનો મતલબ હું આને સો વડે ગુણું અને આને પણ સો વડે ગુણું. ટૂંકમાં બધા પદને કેટલા વડે ગુણી નાખ્યા? સો વડે. બીજું તમે વિચારો આમાંથી સો કોમન કાઢો, સામસામે સો સો શું થઈ જાય? કેન્સલ. વસ્તુ તો એની જ થઈ. ટૂંકમાં જ્યારે પ્રતિશત ત્રુટિ શોધવાની કે ડાયરેક્ટ જ, અને તમને રકમમાં પણ પ્રતિશત ત્રુટિ આપેલી હોય તો પહેલેથી સો વડે ગુણી નાખવાના બધા પદને, જેટલા પદ હોય બધાને સો વડે ગુણી નાખવાના. ફાઇનલ ખબર પડશે કઈ રીતના. આ વસ્તુ શું દર્શાવે છે? ઘનતાની પ્રતિશત ત્રુટિ, આ ઘનતાની સાપેક્ષ ત્રુટિ, ડેલ્ટા રો બાય રો, એના ગુણ્યા સો કર્યું એટલે આ ઘનતાની પ્રતિશત ત્રુટિ, બરાબર છે? આ શું છે? દળના માપનની પ્રતિશત ત્રુટિ, ડેલ્ટા એમ બાય એમ ગુણ્યા સો એટલે દળના માપનની પ્રતિશત ત્રુટિ કેટલી છે? 0.26%. તો આનો જવાબ થયો ડાયરેક્ટ 0.26 વત્તા 3 times. આ ડેલ્ટા આર બાય આર ગુણ્યા સો એટલે શું છે? આ ત્રિજ્યાના માપનની પ્રતિશત ત્રુટિ, આટલી ત્રિજ્યાની સાપેક્ષ ત્રુટિ, એના ગુણ્યા સો કર્યું એટલે આ ભાગ થયો ત્રિજ્યાની પ્રતિશત ત્રુટિ, એની કિંમત કેટલી છે? 0.38. બધું ટકામાં છે. આ 0.26. હવે 38ને તમે 3 વડે ગુણશો, 38ને 3 વડે એટલે તમારો જવાબ આવશે 1.14. 1.14, 1.14માં 26 ઉમેરી દો એટલે 1.40%. કારણ કે ટકામાં હતું તો ઘનતાની પ્રતિશત ત્રુટિ કેટલી થશે? 1.40%. ફરીથી એક વખત એક્ઝામ્પલ સમજો. ગોળાના દ્રવ્યમાનની ઘનતા શોધવાના પ્રયોગમાં એમના માપનની, એમ એટલે દળ, દળના માપનની પ્રતિશત ત્રુટિ આપણને આપી છે. હવે એનું સાચું મૂલ્ય અને નિરપેક્ષ ત્રુટિ નથી આપી. અત્યાર સુધી મૂલ્ય આવી રીતના આપતું હતું કે કંઈક દળ 5 + ±8 kg એવું આપ્યું હતું હમણાં. પણ હવે તો મને ડાયરેક્ટ જ દળના માપનની પ્રતિશત ત્રુટિ અને એની ત્રિજ્યાના માપનની પ્રતિશત ત્રુટિ આપી હતી. તો ઘનતાની પ્રતિશત ત્રુટિ કેટલી એ શોધવાની હતી. ઘનતાનું સૂત્ર રો બરાબર દળ ભાગ્યા કદ. હવે કદ એટલે 4/3 πr³. 4/3 π તો અચળ જ છે. હવે બે ભૌતિક રાશિ ભાગાકારમાં ત્યારે અંતિમ પરિણામમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ એ દરેક ભૌતિક રાશિમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર. પણ જો ઘાત આપી હોય તો ઘાત ક્યાં આવી જાય? આગળ. હવે ડાયરેક્ટ પ્રતિશત ત્રુટિ આપી હતી તો બધા બાજુ 100 વડે ગુણી શકાશે આમ સીધે સીધું. તો આની કિંમત ડાયરેક્ટ જ આ દળની પ્રતિશત ત્રુટિ જ થઈ ગઈ આટલું મૂલ્ય એટલે સીધે સીધું 0.26. આ થઈ ગઈ ત્રિજ્યાની પ્રતિશત ત્રુટિ, એનું મૂલ્ય 0.38. આ 3 એમના એમ વચ્ચે સરવાળો એમને થઈ ગયું સાદુરૂપ આપશો 1.40%. ફાઇનલ એક્ઝામ્પલમાં ખબર પડશે. ચલો હજી એક્સ્ટ્રા એક્ઝામ્પલ જ જોવાના છે. ચલો એક્ઝામ્પલમાં શું આપ્યું છે? ભૌતિક કોઈક એક ભૌતિક રાશિનું સૂત્ર ડબલ્યુ બરાબર a^3, b^3, c^1/2 અને વર્ગમૂળમાં ડીનો મતલબ શું થાય? d^1/2. વર્ગમૂળમાં ડી, આ વર્ગમૂળ એટલે કેટલી ઘાત કહેવાય? 1/2 હોય. તથા એ બી સી અને ડીના માપનની પ્રતિશત ત્રુટિ, એ બી સી અને ડી આ જે ચાર ભૌતિક રાશિ છે, ચાર ભૌતિક રાશિના માપનની પ્રતિશત ત્રુટિ 1%, 3%, 3% અને 4% હોય તો ડબલ્યુમાં આ જે અંતિમ પરિણામ આવ્યું ડબલ્યુ એમાં પ્રતિશત ત્રુટિ શોધો. ચલો ડબલ્યુનું સૂત્ર છે પહેલાં તો, આ ડબલ્યુ બરાબર a^4, b^3, c^1/3 અને વર્ગમૂળમાં ડી, આનો મતલબ d^1/2. બધી ભૌતિક રાશિઓ કેવી રીતના છે? ગુણાકાર ભાગાકાર. ત્યારે અંતિમ પરિણામમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ, પહેલાં તો પહેલાં કઈ ત્રુટિ મળે? સાપેક્ષ ત્રુટિ, ડેલ્ટા ડબલ્યુ બાય ડબલ્યુ બરાબર શું થાય? દરેક ભૌતિક રાશિમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર. ડેલ્ટા એ બાય એ, ડેલ્ટા બી બાય બી, ડેલ્ટા સી બાય સી, ડેલ્ટા ડી બાય ડી બધાના સરવાળા બરાબર. પણ ઘાત ક્યાં આવશે? આગળ 4 times ડેલ્ટા એ બાય એ પ્લસ 3 times ડેલ્ટા બી બાય બી પ્લસ 1/3 times ડેલ્ટા સી બાય સી પ્લસ 1/2 times ડેલ્ટા ડી બાય ડી. ફરીથી એક વખત, આ એક ભૌતિક રાશિનું સૂત્ર, આ ચાર ભૌતિક રાશિને સાંકળતું એક સૂત્ર અને એનું અંતિમ પરિણામ ડબલ્યુ. ત્યારે અંતિમ પરિણામમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ દરેક ભૌતિક રાશિમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર. પણ ઘાત ક્યાં આવી ગઈ? આગળ દરેકમાં, આમાં 4, 3, 1/3 અને આ ડીની 1/2 ઘાત કહેવાય એટલે 1/2. હવે મારે પ્રતિશત ત્રુટિ શોધવાની હતી અને રકમમાં પ્રતિશત ત્રુટિ જ આપી છે. ઉપર જેવો જ દાખલો છે સેમ, પણ આ કંઈક અલગ રીતે થોડો હતો. તો પ્રતિશત ત્રુટિ માટે હું બધાને 100 વડે ગુણી નાખું. ચલો બધાને 100 વડે ગુણું એટલે ડેલ્ટા ડબલ્યુ બાય ડબલ્યુ ગુણ્યા 100 બરાબર 4 times ડેલ્ટા એ બાય એ ગુણ્યા 100 વત્તા 3 times ડેલ્ટા બી બાય બી ગુણ્યા 100 પ્લસ 1/3 times
डेल्टा सी बाय सी गुणिया 100 वत्ता 1/2 टाइम्स डेल्टा डी बाय डी गुणिया 100। मैं शू करू दरेक भौतिक ते आमा विचारो चार पद है सरवाड़ा जोड़ेला बदा में 100 कॉमन काढ़ो साम सामने 100 उड़ी गया खरेखर। तो हवे आ वस्तु शू दर्शावे डब्ल्यू ना मूल्य की प्रतिशत त्रुटि कई रीतना आ थी सापेक्ष त्रुटि। सापेक्ष त्रुटि ने 100 वडे गुणो एटले कई त्रुटि थी गई प्रतिशत त्रुटि एट आखू मूल्य प्रतिशत त्रुटि। चलो आ एनी प्रतिशत त्रुटि एनी प्रतिशत त्रुटि तो कितना टका है 1% एट्ले 4 साथ 1 गुणाकार 1% वत्ता 3 साथ आ तो बीना मूल्य की प्रतिशत त्रुटि थी आटलू माप एट आज हूँ आ पेन फेरवु छूँ आ बीनी सापेक्ष त्रुटि एना गुणिया 100 एट्ले आ बीनी प्रतिशत त्रुटि बीनी प्रतिशत त्रुटि तो कितना टका है 3% एट्ले 3 3 साथ 3 वत्ता 1/3 सीनी पण त्रुटि 3 वत्ता 1/2 डीनी प्रतिशत त्रुटि कितना टका है 4% कम्प्लीट खबर पड़ से कई रीतना। चलो आ 4 1 4 3 3 9 અહીંયા 3 3 ઉડી જાય તો કેટલા વધશે 1 2 2 4 એટલે કેટલા વધશે 2 ખબર પડી છે। હવે તમારે નીચે નીચે પદ લખવાનું 4 અને 9 અથવા 9 ને 1 10 10 ને 4 14 અને 2 16% કેટલા ટકા પ્રતિશત ત્રુટી થઈ ડબલ્યુની અંદર 16% ફાઇનલ ખબર પડશે એક્ઝામ્પલની અંદર। છેલ્લે 2019માં 2020માં તો હજી નીટ લેવાની નથી 2019માં નીટમાં જે દાખલો પૂછાણો હતો સેમ આવું એક સૂત્ર આપ્યું હતું આજ રીતની ત્રુટીઓ આપેલી હતી અને આમાં પ્રતિશત ત્રુટિ શોધો બસ આ સેમ એક્ઝામ્પલ સેમ કોપી એક્ઝામ્પલ નીટ 2019માં પૂછાયેલો હતો। હવે 4 માર્ક્સ તમને મળે હવે કોઈ વિદ્યાર્થી કે સાહેબ 4 માર્ક્સ એટલે શું જેટલા નીટની એક્ઝામ આપતા હોય ને તમારે ખાલી પૂછવાનું ફિઝિક્સની અંદર 180માંથી ફિઝિક્સની અંદર 180માંથી માંડ માંડ કરતાં 40 ને 50 માર્ક્સ આવ્યા હોય ટૂંકમાં ઇન્સોર્ટ 10 MCQ સાચા પડ્યા હોય ત્યાં આગળ જો આવો 1 MCQ આવો બહારનો આવડી જાય આવો આપણને બરાબર છે તો એ દરેક જણ માટે એક મોટી વસ્તુ કહેવાય એક એચિવમેન્ટ ટાઈપ કહેવાય। બીજું અત્યારે મારે ત્યાં જે વિદ્યાર્થીઓ જે ભણી રહ્યા છે કદાચ તમારામાંથી પ્રિયાંક તો ઓળખે જ છે જે પ્રિયાંકના ફ્લેટમાં જે એક છોકરી રહે છે મનાલી કરીને બરાબર છે અમારા લોકોનો ટાર્ગેટ ખાલી ફિઝિક્સની અંદર 180માંથી મોર દેન 120 અપ લાવવાનો છે કે જે એક બહુ મોટું એચિવમેન્ટ છે 120 અપ લાવવાની અમે મહેનત કરી રહ્યા છીએ 11-12 સાયન્સની અંદર મેં એ બધાને બસ આવી જ રીતની બધા જ એક્સ્ટ્રા દાખલા નહીં હોય તો અઢળક વસ્તુ મેં એમને કરાવી છે અઢળક વસ્તુઓ તૈયાર બરાબર છે ને એવું ને એવું જ અત્યારે 12મામાં કરાવી રહ્યો છું અને કદાચ આ તો હું કહી રહ્યો છું એ પ્રિયાંક એ છોકરીને પૂછ્યા હતા તો તમે કોઈ પણ જણ કદાચ પ્રિયાંકના ઘરે જાઓ અને એનો અભિપ્રાય લો ને તો તમને આઈડિયા આવે કે ના વાત સાચી છે સાહેબની કે ખોટી છે બરોબર છે। ચલો હજી બીજા કેટલાક એક્સ્ટ્રા દાખલા જોઈએ। ચલો એક્ઝામ્પલ કઈ રકમ છે એક નળાકારની લંબાઈ L બરાબર 4 ± 0.01 cm ત્રિજ્યા R બરાબર 0.250 ± 0.001 cm અને દળ M બરાબર 6.25 ± 0.01 g છે નળાકારના દ્રવ્યની ઘનતામાં પ્રતિશત ત્રુટિ શોધો ઘનતાની પ્રતિશત ત્રુટિ। હવે સૌથી પહેલું તો ઘનતાનું સૂત્ર શું છે ઘનતા રો બરાબર દળ ભાગ્યા કદ પણ અહીંયા નળાકાર આપ્યો છે નળાકારના કદનું સૂત્ર હમણાં જ મેં એવું બોલ્યું તો પાઈ આર સ્ક્વેર એચ નળાકાર ઊભો હોય તો પાઈ આર સ્ક્વેર એચ ઊંચાઈ હોય એટલે પણ એ જ નળાકાર આડો હોય તો એની લંબાઈ એલ હોય એટલે સૂત્ર શું થાય પાઈ આર સ્ક્વેર એલ પાઈ આર સ્ક્વેર એલ આપણે 10મામાં પણ આવું એક જગ્યાએ આવતું હતું તો એમ ભાગ્યા પાઈ આર સ્ક્વેર એલ આ નળાકારનું કદ થઈ ગયું। હવે અહીંયા આગળ આ પાઈ તો અચળ વેલ્યુ છે પાઈ શું છે અચળ વેલ્યુ 3.14 એમાં ક્યારેય ભૂલ ન હોય પણ આ 3 ભૌતિક રાશિ થઈ દળ ત્રિજ્યા અને લંબાઈ કેવી રીતના છે ગુણાકાર ભાગાકાર ત્યારે અંતિમ પરિણામમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા રો બાય રો બરાબર શું થશે દરેક ભૌતિક રાશિમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા એમ બાય એમ પણ આમાં ઘાત છે આરમાં તો એ ઘાત આગળ આવી જશે 2 ટાઈમ્સ ડેલ્ટા આર બાય આર વત્તા ડેલ્ટા એલ બાય એલ ફાઇનલ ખબર પડશે શું થયું ડેલ્ટા રો બાય રો બરાબર ડેલ્ટા એમ બાય એમ પ્લસ 2 ટાઈમ્સ ડેલ્ટા આર બાય આર પ્લસ ડેલ્ટા એલ બાય એલ હવે ઉપરથી દરેકની ખાલી કિંમત મૂકવાની છે। ચલો તમે ડેલ્ટા એમ બાય એમ ડેલ્ટા એમ તરીકે કેટલા 0.01 છેદમાં એમ તરીકે કેટલા 6.25 એની સાચી વેલ્યુ પ્લસ 2 ટાઈમ્સ એટલે 2 નો સાથે ગુણાકાર ડેલ્ટા આર
डेल्टा आर એટલે 0.001 છેદમાં 0.250 વત્તા ડેલ્ટા એલ 0.01 અને છેદમાં 4. દરેકને ખબર પડશે અહીંયા સુધીનો ભાગ. હવે તમારે આનો કેલ્સીનો જ ઉપયોગ કરવાનો, 0.01 ભાગ્યા 6.25 કરશો એટલે તમારો જવાબ કયો આવશે, 0.0016. તમે આ 0.001 ભાગ્યા 0.250 કરશો અને જે જવાબ આવે એને પાછો 2 વડે ગુણી નાખશો, જે જવાબ આવશે એને 2 વડે ગુણશો એટલે તમારો જવાબ આવતો હશે 0.008 વત્તા 0.01 ભાગ્યા 4 કરશો એટલે જવાબ આવશે 0.0025. ફાઇનલ કેલ્સીની મદદથી કરવાનું છે. હવે આ બધાનો તમે સરવાળો કરો, બધામાં પોઈન્ટની આ પછી 2 2 0 છે તો અંકોનો સીધો સરવાળો થાય. 16 અને 8 24 24 અને 25 કેટલા થશે, 24 અને 25 49 થશે. અરે સોરી, આને 80 કહેવાશે, આને 80 કહેવાય, મારી ભૂલ થઈ, કારણ કે બધામાં પાછા પોઈન્ટ પછી 4 અંકો એટલે 4 અંક, આ 80 કહેવાય. તો તમે એ રીતનો સરવાળો કરશો, ટોટલ સરવાળો એટલે તમારો જવાબ કયો થશે, 0.0121. આનો સરવાળો કેલ્સીની મદદથી કેટલો થશે, 0.0121. આ તો શું થઈ, સાપેક્ષ ત્રુટિ, ઘનતાની સાપેક્ષ ત્રુટિ. મારે શું શોધવાની છે, તેની પ્રતિશત ત્રુટિ. પ્રતિશત ત્રુટિ એટલે સાપેક્ષ ત્રુટિને ગુણ્યા 100 કરવાના. તો આ બાજુ પણ ગુણ્યા 100, 0.0121 ગુણ્યા 100 અને પાછળ ટકાની નિશાની, ચલો 100 છે, બે અંક પાછળ પોઈન્ટ આ બાજુ જતો એટલે કેટલા થઈ જશે, 1.21%. આ શું થઈ ગઈ, ઘનતાના મૂલ્યની પ્રતિશત ત્રુટિ. ફાઇનલ દરેક વિદ્યાર્થીને ખબર પડશે કઈ રીતના થયું. હવે આજના લેક્ચરમાં અહીંયા સુધીનો ભાગ રહેવા દઈએ. 99% તમારે ફિઝિક્સનો આવતીકાલે પણ એક લેક્ચર આવશે, બરોબર છે, વ્યવસ્થિત રીતે લખી દરેક વિદ્યાર્થીએ ખાસ ફોટા પાડી અને મોકલવાના. બીજું એક ખાસ હવે એડમિશન ફોર્મ ભરી દેવાનું, એનું કારણ એટલું છે કે મને ખ્યાલ આવે, ચલો ફિઝિક્સની અંદર તો કદાચ મેં તમને ભણાવી દીધું તો તમે મારી જોડે ભણેલા છો, મને કોઈ જ તકલીફ નથી, એકાદ બે લેક્ચર 5 લેક્ચર વધારે લેવા પડે તો, પણ આ કેમિસ્ટ્રીના સાહેબ અને બાયોલોજી મેથ્સના સાહેબને મને સંખ્યા કહેવાની ખબર પડે કે એ સાહેબ જોડે આટલી સંખ્યા થશે તો એ સાહેબોને લેક્ચર બનાવવાની ખબર પડે અને તો તમારા લેક્ચરો પણ વધી જાય, એના ટૂંકમાં જે વિદ્યાર્થીને એડમિશન લેવાનું ફાઇનલ જ છે તો ખાલી એક એડમિશન ફોર્મ ભરી દેવું અને થોડી ફીસ ભરી દેવી, કમ્પ્લીટ.